Hello friends, very warm welcome to LK Academy. I hope કે એવરી વન ઓફ યુ ઇઝ સેફ એન્ડ ડુઈંગ વેલ એટ યોર હોમ. અને તમે બધાએ જે કરંટ અફેર્સના જે આગળના જે લેક્ચર્સ છે તે તમે બધાએ જોયા હશે. તો આજ સાથે આપણે આજથી સ્ટાર્ટ કરીશું કરંટ અફેર્સના એપ્રિલ કરંટ અફેર્સની સિરીઝ, બરાબર? તો જેટલા પણ એપ્રિલ મંથના જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર? અને એમાં જે સમ ઓફ ધી ટોપિક્સ આર ફ્રોમ ધી લાસ્ટ વીક ઓફ ધી માર્ચ એઝ વેલ, બરાબર? તો માર્ચના જે રિમેનિંગ ટોપિક છે તે પણ આપણે આ લેક્ચર્સમાં કવર કરીશું. ચાલો, તો પહેલો જે આપણો ટોપિક છે તે છે શહીદ દિવસ વિશેનો, બરાબર? તો ભારતના વડાપ્રધાને તાજેતરમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસ ઉપર શ્રદ્ધાંજલિ આપી હતી. અને શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શહીદ દિવસ ઉજવવામાં આવે છે 23 માર્ચના રોજ. આ દિવસને શહીદ દિવસ અથવા તો સર્વોદય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક વાત અહીંયા ખાસ યાદ રાખવાની છે કે 23 જાન્યુઆરીના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવેલી, એ દિવસને આપણે માર્ટિયર્સ ડે તરીકે ઓળખીએ છીએ, બરાબર? અને માર્ટિયર્સ ડે અને શહીદ દિવસ બંનેનું જ્યારે તમે ગુજરાતી કરવા જશો ત્યારે એ શહીદ દિન અથવા તો શહીદ દિવસ જ થશે. એક્ઝામમાં જ્યારે આ સવાલ પૂછાય, આ વખતે પણ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં સવાલ પૂછાયેલો, તો એક્ઝામમાં જ્યારે પણ આ સવાલ પૂછાય ત્યારે કન્ફ્યુઝ થવાનું નથી. શહીદ દિવસ જ્યારે પૂછાયેલું હોય ત્યારે 23 માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવેલી, અને 23 જાન્યુઆરીને જે દિવસે ગાંધીજીની હત્યા કરવામાં આવેલી તે દિવસને માર્ટિયર્સ ડે એટલે કે શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ બંને વચ્ચે કન્ફ્યુઝન કરવાનું નથી, બરાબર? ચાલો, દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 1931માં બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી. કેમ ફાંસી આપવામાં આવેલી, શું કારણ હતું, આ કોઈ જ નામ આપણા માટે અજાણ્યા નથી. આપણે ઇતિહાસમાં જ્યારે આઝાદીની લડત વાળો જ્યારે હિસ્સો જોયો હોય કે કઈ રીતે અલગ અલગ લોકોએ ભારતની આઝાદીની લડતમાં ભૂમિકા ભજવી છે, ત્યારે અચૂકપણે આપણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વિશે ભણ્યા હોઈએ, બરાબર? તો કેમ એ લોકોને 1931માં ફાંસી આપવામાં આવેલી? તેઓને 1928માં બ્રિટિશ પોલીસ અધિકારી જ્હોન સોન્ડર્સની હત્યાના આરોપસર ફાંસીની સજા આપવામાં આવેલી. હવે કેમ એ લોકોએ જ્હોન સોન્ડર્સની હત્યા કરેલી, તો એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એ લોકો જેમ્સ સ્કોટની હત્યા કરવા માંગતા હતા, પરંતુ એ લોકોએ જ્હોન સોન્ડર્સને ભૂલમાં જેમ્સ સ્કોટ સમજી લીધેલો અને એને લીધે જ્હોન સોન્ડર્સની હત્યા થયેલી. તો બ્રિટિશ પોલીસ અધિક્ષક જેમ્સ સ્કોટ માટે તેઓએ તેમની ભૂલ કરી હતી. તે સ્કોટ જ હતો જેણે લાઠીચાર્જ કરવાનો આદેશ આપ્યો હતો અને જેને અંતે લાલા લજપત રાયનું મોત નીપજ્યું હતું, બરાબર? તો લાલા લજપત રાયની મોતનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમ્સ સ્કોટની હત્યા કરવા માંગતા હતા, પરંતુ ભૂલમાં એ લોકોએ કોની હત્યા કરી દીધી, જ્હોન સોન્ડર્સની હત્યા કરી, અને જ્હોન સોન્ડર્સની હત્યાના આરોપસર તેઓને ફાંસી આપવામાં આવેલી. લાલા લજપત રાયના મોતની બદલી જાહેરમાં કરનાર સિંઘ આ શૂટઆઉટ પછી ઘણા મહિનાઓ સુધી છુપાયો હતો. જ્યારે તે તેના સાથી બટુકેશ્વર દત્ત સાથે મળી આવ્યો અને 1929માં બંનેએ દિલ્હીમાં કેન્દ્રીય વિધાનસભાની અંદર 2 વિસ્ફોટક ઉપકરણો ગોઠવી દીધા, બરાબર? વિસ્ફોટક ઉપકરણો એટલે બોમ્બ, બરાબર? તો ઇન્કિલાબ ઝિંદાબાદ અથવા તો લોંગ લીવ ધી રિવોલ્યુશનના નામના પ્રખ્યાત સૂત્રોચ્ચાર કરતી વખતે તેમની ધરપકડ કરવામાં આવેલી. તેમના જીવનમાં અસંખ્ય યુવાનોને પ્રેરણા મળી અને તેમના મૃત્યુમાં પણ તેઓ એક દાખલો બેસાડ્યો. એમના મૃત્યુ પછી આઝાદી માટેની જે ખેવના હતી લોકોમાં તે વધુ પ્રબળતાથી લોકોના મનમાં જાગી. તેઓએ સ્વતંત્રતા માટે પોતાનો રસ્તો બનાવ્યો જ્યાં વ્યક્તિગત વીરતા અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની તેમની આક્રમક જરૂર ઊભી થઈ. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ તે માર્ગ છોડી દીધો, બરાબર? તો પછી કોંગ્રેસના બધા જ નેતાઓ લગભગ ગાંધીજીના અહિંસક માર્ગ પર ચાલી નીકળેલા આઝાદીના લડાઈ માટે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે કમિટમેન્ટ ટુ રિડ્યુસિંગ ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ 2020. અને આ જે ઇન્ડેક્સ છે ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, બરાબર, અથવા તો રિડ્યુસિંગ ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ 2020, જે ઓક્સફેમ નામની સંસ્થા દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. તો તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રીએ લોકસભામાં એવી માહિતી આપી છે કે ભાઈ જે આપણો રિડ્યુસિંગ ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ છે તેમાં ભારતનો ક્રમ કેમ પાછળ છે. તો એનું એક કારણ એ છે કે ઓક્સફેમ દ્વારા જે 2020માં જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટતાનો અભાવ છે
અને જે ચાર નવા લેબર કોડ છે, જેને મજૂર કોડ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ ચાર નવા લેબર કોડની જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવી નથી. અને એટલા માટે આપણો જે ક્રમાંક છે તે આપણા ઘણા બધા પડોશી દેશો કરતાં કેવો છે, પાછળ છે. બરાબર, જુઓ તો જે ઓવરઓલ આપણી રેન્કિંગ છે તે ભારતનો ક્રમાંક છે 129, પાકિસ્તાનનો ક્રમાંક ભારત કરતાં આગળ છે 128મો, બાંગ્લાદેશનો ક્રમાંક પણ આપણા કરતાં આગળ છે 113મો, નેપાળનો ક્રમાંક છે 112મો, ભૂટાન છે 146, અફઘાનિસ્તાન 102 અને શ્રીલંકા 94. તો ભૂટાનને છોડીને બીજા બધા આપણા પાડોશી દેશો લેબર કોડ અંગે, બરાબર, જે મજૂરોને જે સવલતો મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, જે પ્રકારનું વેતન મળવું જોઈએ, જે પ્રકારની સ્વાસ્થ્ય સુવિધાઓ મળવી જોઈએ, એમાં કેવા છે, ભારત કરતાં આગળ છે. બરાબર, શું છે આ ઇન્ડેક્સ? આ ઇન્ડેક્સ ત્રણ ક્ષેત્રોમાં તેમની નીતિઓ અને ક્રિયાઓનું માપન કરતા દેશોને ક્રમાંકિત દેશોમાં, કે જેણે કહ્યું હતું કે અસમાનતાને ઘટાડવા સાથે સીધો સંબંધ, કયા કયા ત્રણ ક્ષેત્રો છે? એક છે પબ્લિક સર્વિસ રેન્કિંગ, બીજું છે ટેક્સ રેન્કિંગ અને ત્રીજું છે લેબર રેન્કિંગ. બરાબર, તો જે કારીગર વર્ગ છે, જે મજૂર વર્ગ છે, અથવા જે ઓવરઓલ લેબર વર્ગ છે, બરાબર, તમે ભલે કોઈ મોટી આઈટી કંપનીમાં કામ કરતા હો, બરાબર, પણ ત્યાં પણ તમે એ કંપનીના કામદાર તરીકે કામ કરો છો, બરાબર, તો એનો પણ સમાવેશ આમાં થાય છે. બરાબર, એ ત્રણ કયા કયા જે ક્ષેત્ર છે જેમાં ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, અથવા તો એ છે જાહેર સેવાઓ, જેમાં સમાવેશ થાય છે આરોગ્ય, શિક્ષણ અને સોશિયલ સર્વિસીસનો, સામાજિક સુરક્ષાનો, સોશિયલ સિક્યોરિટીનો. નેક્સ્ટ છે કરવેરા, ટેક્સીસ, અને ત્રીજું છે કામદારોનો અધિકાર એટલે કે લેબર રાઇટ્સ. બરાબર, આપણને ઓલરેડી ખબર છે કે ભારત લેબર રાઇટ્સના મુદ્દે વેસ્ટર્ન કન્ટ્રીઝ કરતાં ઘણો પાછળ છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ અને સાથે સાથે યુરોપિયન કન્ટ્રીઝ કરતાં આપણે ઘણા પાછળ છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા COVID-19નો ફેલાવો અનુભવતા નાઇજીરિયા, બહેરીન અને ભારત રોગચાળામાં જતા અસમાનતાને પહોંચી વળવા વિશ્વના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા દેશોમાં એક છે. બરાબર, તો બહેરીન અને નાઇજીરિયા જેવા જે દેશો છે તે લોકો લેબર કોડમાં સૌથી પાછળ છે. બરાબર, આ જે ઇન્ડેક્સ છે એમાં ભારતનું સ્થાન કેટલામું છે, કેમ એટલામું છે, આપણે જોવાનું છે. તો એકંદરે ભારત સરકારની નીતિઓ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુરક્ષા, કરવેરા તથા કામદારોના હકોની જાહેર સેવાઓના ક્ષેત્રમાં પગલાં લેતા 158 દેશોમાંથી CRI ઇન્ડેક્સમાં આપણે કયા ક્રમે છે, ઓવરઓલ જે આપણો ક્રમાંક છે તે 129મો ક્રમાંક છે. નબળા મજૂર અધિકારો અને નબળા રોજગારની ઘટનાઓ સાથે ભારત વર્ષ 2018માં 141મા રેન્કથી ઘટીને 2020માં 151 પર પહોંચી ગયું છે. બરાબર, તો જે લેબર રાઇટ્સ છે, તમે જે પહેલી મેં જે તમને સ્લાઇડ્સ બતાવી, તો લેબર રાઇટ્સના ક્ષેત્રમાં આપણો ક્રમાંક 141થી ઘટીને ક્યાં ચાલ્યો ગયો છે, 151. ટેક્સ રેન્કિંગમાં ભારતનો ક્રમાંક છે 19મો અને પબ્લિક સર્વિસીસમાં ભારતનો ક્રમાંક છે 141મો. બરાબર, તો જો લેબર રેન્કિંગમાં આપણે 158 દેશોમાંથી વર્સ્ટ 10માં છે. બરાબર, ઓવરઓલ રેન્કિંગમાં ભલે આપણે થોડા આગળ હોઈએ, પણ લેબર રેન્કિંગમાં આપણે વર્સ્ટ 10 કન્ટ્રીઝમાં આપણું સ્થાન છે. પુરુષો માટે અનૌપચારિક ક્ષેત્રની સૌથી વધુ હાજરી ઉત્તર પ્રદેશમાં 86.9% તથા મહિલાઓ માટે આંધ્રપ્રદેશમાં 73.6% છે. જાહેર સેવાઓની દ્રષ્ટિએ ભારત 141મા ક્રમે છે અને કરવેરાના આધારસ્તંભમાં ભારત 19મા ક્રમે છે, જે ઓલરેડી આપણે જોયું. બરાબર, ભારતના નબળા પ્રદર્શન માટેના કારણો શું છે? તો COVID-19ની જે પેન્ડેમિકમાં જે ક્રાઇસિસ થઈ છે, આપણને ઓલરેડી ખબર છે કે જ્યારે લોકડાઉન થયું ત્યારે લાખોના લાખો મજૂરો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પોતાના જે નેટિવ સ્ટેટ્સ છે ત્યાં પગપાળા જવા માટે મજબૂર બનેલા, પોતાનો કામ ધંધો છોડીને. ઘણા બધા મજૂરો ભૂખા રહ્યા, ઘણા બધા મજૂરોનું મૃત્યુ થઈ ગયું, ઘણા બધા મજૂરો બીમાર પડ્યા. બરાબર, તો આપણે ત્યાં ગવર્મેન્ટે બહુ કોઈ ખાસ COVID-19માં એ લોકો માટે કંઈ કર્યું નથી, એવું ઓક્સફેમના ઇન્ડેક્સનું કહેવું છે. ઓક્સફેમ દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે તેનું કહેવું છે. તો ભારતની કેટલીય રાજ્ય સરકારોએ COVID-19નો ઉપયોગ એક બહાના તરીકે રોજિંદા કામના કલાકોમાં 8-12 કલાકનો વધારો કરી દીધો છે. મજૂરો માટે જે ડેઇલી વેજીસ હોય તે ઘટાડી દીધા છે અને જે ડેઇલી આવર્સ હોય કામ કરવાના તેને શું કરી દેવામાં આવ્યા છે, વધારો કરી દેવામાં આવ્યો છે. કે જ્યાં સામાન્ય મજૂર પહેલાં 8 કલાક કામ કરતો હતો, પોસ્ટ કોવિડ યુગમાં, પોસ્ટ કોવિડ એરામાં એ જ મજૂરે 12 કલાક કામ કરવું પડે છે, જેની સામે એને વેતન સરખું અથવા તો પહેલા કરતા ઓછું મળે છે.
બરાબર. તો લઘુત્તમ પગાર પરના કાયદા પણ સ્થિત કરી દીધા છે, જે મિનિમમ વેજીસના જે કાયદા છે કે ભાઈ એક જો દિહાડી મજૂર હોય તો એને 267 રૂપિયા કે 320 રૂપિયા મળવા જોઈએ. તો ઘણા બધા રાજ્યોએ પોતાની બજેટ સમસ્યાઓને લઈને એ કાયદાઓને શું કરી દીધા છે, સ્થગિત કરી દીધા છે. લાખો ગરીબ કામદારોની આજીવિકા તબાહ થઈ છે અને લાખો કામદારો હવે ભૂખમરાની સામે લડી રહ્યા છે. બરાબર. આરોગ્યનું ઓછું બજેટ છે, તો ભારતનું આરોગ્ય બજેટ એ ચોથું સૌથી ઓછું બજેટ હતું જ્યારે તેની અડધી વસ્તીએ ખૂબ જ આવશ્યક આરોગ્ય સેવાઓનો વપરાશ કર્યો હતો અને 70% આરોગ્ય ખર્ચ, બરાબર, 70% કરતા વધારે લોકોએ આરોગ્ય ખર્ચ બીજા લોકો દ્વારા મેળવેલો હતો. અનૌપચારિક નોકરીઓ એટલે શું છે, ઇન્ફોર્મલ સેક્ટરમાં જે લોકો કામ કરે છે, તો મોટા ભાગના કામદારો લઘુત્તમ વેતનના અડધા કરતાં પણ ઓછા રૂપિયા કમાય છે. બરાબર. ભલે કાયદાઓ ગમે તે કહેતા હોય, પણ જ્યારે અનૌપચારિક સેક્ટરમાં તમે કામ કરો છો, બરાબર, કે તમે માની લો કે રોજ કોઈ લારી ચલાવો છો કે કોઈ ઉચ્ચક મજૂરીનું જો તમે કામ કરો છો, તો તમને આ બધા કોઈ કાયદાઓ અનુસાર એ મજૂરોને પોતાની જે રોજિંદી આવક છે તે મળતી નથી. એકચ્યુઅલ કાયદા પ્રમાણે જે આવક મળવી જોઈએ તેના કરતાં પણ ઓછી આવક એ લોકોને મળે છે. બરાબર. તો 71% પાસે કોઈ લેખિત જોબ કરાર નથી, જે આપણો જોબ કોન્ટ્રાક્ટ હોય, લીગલ જોબ કોન્ટ્રાક્ટ નથી. જ્યારે 54%ને પગારની રજા પણ મળતી નથી. બરાબર. એ લોકોએ 30-30 દિવસ, વર્ષના 365 દિવસ કામ કરવું પડે છે. બરાબર. ને એક્સ્ટ્રા ઓવર ટાઈમ કરે છે તેનો પણ કોઈ પગાર એ લોકોને મળતો નથી. કેમ મજૂરો એવું કરવું પડે છે, કારણ કે મજૂરોને ડર છે કે જો હું મારા શેઠને કામ કરવાની ના પાડીશ તો બની શકે કે કાલે મારો શેઠ બીજા કોઈ મજૂરને મારી જગ્યાએ બોલાવી લેશે, તો મારી જે આવક છે તે મને મળશે નહીં. તો કોવિડના સમયગાળામાં ઓલરેડી નોકરી મળવી મુશ્કેલ છે, એટલે મજૂર પોતાનું શોષણ થતું એને ખબર છે, છતાં પણ એ પોતાની નોકરી કેવી કરે છે, ચાલુ રાખે છે. ભારતમાં માત્ર 10% જેટલા કર્મચારીઓ જ ઔપચારિક રીતે કામ કરે છે કે જે લોકો એક લીગલ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે. બરાબર. તો આ હતું કે કેમ ભારતમાં આટલો મજૂરોની જે સ્થિતિ છે, મજૂર કોન્ટ્રાક્ટની જે સ્થિતિ છે, મજૂર લોઝની જે સ્થિતિ છે, લેબર લોઝની જે સ્થિતિ છે તે આટલી નબળી છે. રેકમેન્ડેશન શું આપવામાં આવ્યા, શું ભલામણો કરવામાં આવી, તો કોરોના વાયરસ રોગચાળાના જવાબમાં સરકારોએ ટકાઉ વિકાસ લક્ષ્યાંક, એટલે જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG કહીએ છીએ, તો SDG 10 હેઠળ રાષ્ટ્રીય અસમાનતા ઘટાડો યોજનાઓના ભાગરૂપે પ્રગતિશીલ ખર્ચ, કરવેરા અને કામદારોના પગાર તથા તેમની સુરક્ષા પરના પ્રયત્નોમાં નાટકીય રીતે સુધારો કરવો જોઈએ. આપણે હવે બહુ ડ્રાસ્ટિક ચેન્જની જરૂર છે. આપણે કોવિડ-19નું બહાનું આપીને મજૂરોને નજરઅંદાજ કરી શકીએ નહીં. કેમ મજૂરોને નજરઅંદાજ નહીં કરી શકીએ, કારણ કે એક મજૂર કામ કરતો હોય એની પાછળ એની બની શકે કે એનું પૂરો પરિવાર માત્ર એ આવક પર નભતો હોય. તો જ્યારે તમે એક મજૂરના ઇશ્યુઝને એડ્રેસ કરવાની ના પાડો છો, ત્યારે તમે દેશની 50 કરોડ કરતાં વધુ વસ્તીના ઇશ્યુઝને એડ્રેસ કરવાની ના પાડો છો, જે હવે ચાલશે નહીં. એટલે આપણે આપણા લેબર લોઝને વધારે સશક્ત બનાવવાની જરૂર છે ઓન ગ્રાઉન્ડ. બરાબર. અને શું છે SDG 10, તો તે આવકમાં અસમાનતા ઘટાડવા તેમજ દેશની અંદર વય, લિંગ, અપંગતા, જાતિ, મૂળ, ધર્મ અથવા તો આર્થિક અથવા અન્ય સ્થિતિના આધારે જે આવકની અસમાનતા છે, ઇન્કમ ઇનઇક્વાલિટી છે, બરાબર, અથવા તો વેજીસ ઇનઇક્વાલિટી જેને કહેવાય, તે ઇન્કમ ઇનઇક્વાલિટી ઘટાડવા માટેનો આપણો ગોલ છે તેને SDG 10 છે. બરાબર. તે પ્રતિનિધિત્વ, સ્થળાંતર અને વિકાસ સહાયથી સંબંધિત દેશોમાં અસમાનતાઓને પણ ધ્યાન આપે છે. બરાબર. તો આપણો અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ, કે કોઈ પણ વ્યક્તિને તેના એજ થી ઉપર ઉઠીને, સેક્સ થી ઉપર ઉઠીને, જાતિ ધર્મ થી ઉપર ઉઠીને એને આપણે આવકમાં સમાનતા આપવી જોઈએ. આપણો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ. ભારત જેવા દેશો જો આ સ્થિતિ પર પહોંચવા માટે ઘણા પાછળ છે. બરાબર. ધેર ઇઝ અ લોંગ વે ટુ ગો, કે જ્યારે આપણે ઇન્કમ ઇક્વાલિટી ની વાત પહોંચીએ અથવા તો એ લેવલ પર આપણે પહોંચી શકીએ. બરાબર. ચાલો, અસમાનતા ઘટાડવા માટે તાજેતરમાં ભારત દ્વારા કઈ પહેલ કરવામાં આવી છે, તો તાજેતરના 2021-2022 ફિનાન્શિયલ યર જે છે તેના આરોગ્ય બજેટમાં 137%નો વધારો કરવામાં આવ્યો છે. આપણે ઓલરેડી જ્યારે બજેટ જોયું ત્યારે આપણે જોઈ લીધેલું કે આ વખતે રસીકરણનો સૌથી વધારે ખર્ચો છે, એટલે લગભગ દરેક નાગરિકને ફ્રીમાં રસી આપવામાં આવશે. બાકી કરવેરા વિવાદોના નિરાકરણ માટે પ્રદાન કરવા માટે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ અધિનિયમ 2020,
આ સ્કીમ પણ આપણે જોઈ ગયા છે, 2019ની સ્કીમ છે બરાબર, કે જેથી કરીને જે ટેક્સના વિવાદો છે એને કોર્ટની બહાર સુલઝાવી લેવામાં આવે, તો એ બંને પાર્ટીઝને, સરકારને પણ અને જેની સાથે ટેક્સ ડિસ્પ્યુટ ચાલે છે તેને પણ સસ્તું પડે બરાબર. પારદર્શક કરવેરા શું કહે છે? તો દેશના પ્રામાણિક કરદાતાઓનું સન્માન કરવા માટે ઓનરિંગ ધી ઓનેસ્ટ પ્લેટફોર્મ, ઔદ્યોગિક સંબંધ કોડ 2020, સામાજિક સુરક્ષા પરનો કોડ 2020 અને વ્યાવસાયિક સલામતી આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ કોડ 2020નો ઇશ્યુ કરવામાં આવ્યા છે, એનું પબ્લિશ કરવામાં આવ્યા છે. ઈપીજી પાઠશાલા, તો શિક્ષણ મંત્રાલયની એક પહેલ કે જે અભ્યાસ માટે ઈ કન્ટેન્ટ પૂરું પાડશે, કે જેથી કરીને COVID-19 પછીનો જે સમયગાળો છે, તો જે વિદ્યાર્થીઓ શાળાએ નથી પહોંચી શકતા બરાબર, તો એ લોકોને ઈ કન્ટેન્ટ મળી રહે બરાબર, ઓનલાઈન બધું જે કન્ટેન્ટ છે તે મળી રહેવું જોઈએ. સ્વયં નામની જે પ્લેટફોર્મ છે તે શરૂ કરવામાં આવ્યું છે, તે ઓનલાઈન અભ્યાસક્રમો માટે એકીકૃત પ્લેટફોર્મ પ્રદાન કરે છે તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પણ એ બઢાવો આપે છે બરાબર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પણ એ સપોર્ટ કરે છે સ્વયં નામનું પ્લેટફોર્મ. તો આ એ બધા જે ઇશ્યુ ઇનિશિયેટિવ છે કેન્દ્ર સરકાર તરફથી, તે મજૂરો અને એમના બાળકોને બહુ સામાજિક રીતે હેલ્પફુલ થશે બરાબર. ઓક્સફેમ ઇન્ટરનેશનલ શું છે, જેણે આ અવોર્ડ જે આ ઇન્ડેક્સ પબ્લિશ કરે છે, તો ઓક્સફેમ ઇન્ટરનેશનલ એ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનનું એક ગ્રુપ છે, જેની 1995માં સ્થાપના કરવામાં આવેલી બરાબર. એનું જે સેક્રેટરીએટ છે, જેનું મુખ્ય મથક તે છે નૈરોબી કેન્યામાં બરાબર. એનું મુખ્ય જે એમ છે કે એમાં ઇન્ડેક્સીસ એ પબ્લિશ કરે છે, જેથી કરીને સરકારોને સલાહ આપી શકે કે ભાઈ તમારે ત્યાં આ ક્ષેત્રમાં ઇનજસ્ટિસ છે, પોવર્ટી છે, અસમાનતા છે, તમારે એના પર કામ કરવાની જરૂર છે. તો ઇટ એમ્સ ટુ મેક્સિમાઇઝ ધી એફિશિયન્સી એન્ડ અચીવ ગ્રેટર ઇમ્પેક્ટ ટુ રિડ્યુસ ધી ગ્લોબલ પોવર્ટી એન્ડ ઇનજસ્ટિસ બરાબર. તો આટલી વસ્તુ ઓક્સફેમ ઇન્ટરનેશનલને લઈને આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે પર્યાવરણને લગતો ટોપિક, અને એ છે સુંદરવન. તો સુંદરવન આપણને ઓલરેડી ખબર છે કે ભારતના સૌથી મોટા જે મેંગ્રુવ જંગલો છે તે ક્યાં આવેલા છે, સુંદરવનમાં આવેલા છે. કેમ અત્યારે સુંદરવન ચર્ચામાં છે? તો તાજેતરમાં આપણને ખબર છે કે પશ્ચિમ બંગાળની જે વિધાનસભાની ચૂંટણીઓ છે એના ઓલરેડી 2 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. તો પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા સુંદરવનના વિકાસને લગતા વચનો આપવામાં આવી રહ્યા છે. કારણ કે બંગાળના જ્યારે પણ ઇલેક્શન હોય, સ્પેસિફિકલી વિધાનસભાના, ત્યારે સુંદરવનનો મુદ્દો બહુ ચર્ચામાં આવતો હોય છે. 2020માં ચક્રવાત અમ્ફાન દ્વારા સુંદરવન ક્ષેત્રને બહુ ડ્રાસ્ટિક રીતે, ખરાબ રીતે નુકસાન થયું હતું. અને નકશામાં તમને જે લીલા કલરનો ભાગ દેખાય છે તે સુંદરવનનો ભાગ છે. સુંદરવનનું જે બાયોડાયવર્સિટી છે તે આપણે ત્યાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં વિસ્તરેલી આપણને જોવા મળે છે બરાબર. આપણને રોયલ બંગાળ ટાઈગરની જે વાઘની પ્રજાતિ છે તે પણ આપણને માત્ર ને માત્ર સુંદરબનમાં જોવા મળે છે બરાબર. જે વ્હાઈટ કલરના વાઘ છે સ્પેસિફિકલી, તે આપણને માત્ર સુંદરવનમાં જોવા મળે છે બરાબર. શું છે સુંદરવન? તો તે ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના નદીઓના ડેલ્ટા, જે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા પ્રદેશ છે, પર ભારત અને બાંગ્લાદેશમાં ફેલાયેલ બંગાળની ખાડીના દરિયાકાંઠાના ક્ષેત્રમાં એક વિશાળ સુસંગત મેંગ્રોવ વન ઇકોસિસ્ટમ છે બરાબર. મેંગ્રોવ ટાઈપના જંગલો છે, તેમાં વિશ્વના સૌથી મોટા મેંગ્રોવ જંગલો શામેલ છે. મોટાભાગના વિસ્તારને લાંબા સમયથી વન અનામતનો દરજ્જો મળેલો છે બરાબર. વન અનામત એટલે શું, કે ત્યાં તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ કે રેસિડેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકો નહીં. કેમ? કારણ કે ત્યાંની જે ઇકો ઇકોલોજી છે, ત્યાંની જે બાયોડાયવર્સિટી છે તે બહુ સેન્સિટિવ છે, અને એને જાળવવી બહુ જરૂરી છે. તો મોટાભાગના વિસ્તારને લાંબા સમયથી વન અનામતનો દરજ્જો મળેલો હતો, પરંતુ ભારતમાં સંરક્ષણના પ્રયત્નોમાં 1973માં સુંદરવન ટાઈગર રિઝર્વની રચના સાથે જોર પકડ્યું હતું, જેમ મેં તમને બંગાળ રોયલ બેંગાલ ટાઈગરની જે વાત કરી તે બરાબર. તો જ્યારથી એ સુંદરવન ટાઈગર રિઝર્વ બન્યું છે ત્યારથી એના સંરક્ષણની જે કામગીરી છે તેણે જોર પકડ્યું હતું. 1984માં સ્થપાયેલ સુંદરવન નેશનલ પાર્ક વાઘ અનામતની અંદર મુખ્ય ક્ષેત્રની રચના કરે છે. 1987માં તેને
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને 2001માં યુનેસ્કો દ્વારા સુંદરબનને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે પણ નિયુક્ત કરાયા છે. બરાબર, બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું કે ત્યાંની જે ઇકોલોજી છે તે બહુ યુનિક ઇકોલોજી છે અને એના સંવર્ધનની જરૂર છે. સુંદરબન વેટલેન્ડ ભારતને જાન્યુઆરી 2019માં રામસાર સંમેલન અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ તરીકે પણ માન્યતા આપવામાં આવી છે. બરાબર, તો જાન્યુઆરી 2019માં સુંદરબન વેટલેન્ડને રામસાર સાઇટ તરીકેની ઓળખ આપવામાં આવી છે. અને હાલમાં જેમ આપણે પાછલા લેક્ચર્સમાં જોઈ ગયા છે, હાલમાં ભારત પાસે 42 રામસાર સાઇટ્સ છે. ગુજરાતમાં માત્ર એક રામસાર સાઇટ્સ છે અને તે છે નળ સરોવર. બરાબર, અને જે છેલ્લી જે રામસાર સાઇટ્સ એડ થઈ છે ફેબ્રુઆરી મહિનામાં તે છે સોકર લેક લદ્દાખમાં. બરાબર, ઓલરેડી આપણે જોઈ ગયા છે, ધીસ ઇઝ જસ્ટ ફોર યોર રિવિઝન. તો સુંદરબન નેશનલ પાર્ક તેની પ્રાણી સૃષ્ટિની વિશાળ શ્રેણી માટે જાણીતું છે. ત્યાં પ્રાણીઓ, પક્ષીઓ ઉપરાંત ફ્લોરા અને ફોનાની પણ અસંખ્ય પ્રજાતિઓ જોવા મળે છે. તો સુંદરબન નેશનલ પાર્ક તેની પ્રાણી સૃષ્ટિની વિશાળ શ્રેણી માટે જાણીતું છે, જેમાં 260 પક્ષીઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે અને તે ઘણી દુર્લભ અને વૈશ્વિક સ્તરે જોખમી વન્ય પ્રાણી પ્રજાતિઓનું ઘર છે. કઈ કઈ? જેમ કે એસ્ટુઆરીન મગર, રોયલ બેંગાલ ટાઈગર, જળ મોનિટર ગરોળી, બરાબર, જેને આપણે વોટર લિઝાર્ડ કહીએ, તે ગેંગેટિક ડોલ્ફિન, આપણે ગેંગેટિક ડોલ્ફિન વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે, અને ઓલિવ રિડલે કાચબા. બરાબર, જ્યારે આપણે ઓરિસ્સાની વાત કરેલી ત્યારે આપણે ઓલિવ રિડલે ટર્ટલ્સની પણ વાત કરેલી. બરાબર, કે ઓરિસ્સાની હાઈકોર્ટે સુઓમોટો કોગ્નિઝન્ટ લીધું છે 800 જેટલા ઓલિવ રિડલે ટર્ટલના મૃત્યુ બાબતે. બરાબર, તો આપણા માટે નવી વાત નથી. બરાબર, તો સુંદરબન ડેલ્ટા એ વિશ્વનો એકમાત્ર મેંગ્રુવ જંગલ છે કે જ્યાં વાઘ વસે છે, અને એ વાઘ કયા? રોયલ બેંગાલ ટાઈગર. બરાબર, તેના બચાવ માટે ડિસ્કવરી ઇન્ડિયા અને વર્લ્ડ વાઇલ્ડ ફંડ, જેને આપણે WWF ના નામે ઓળખીએ છીએ, ભારતે 2019માં સુંદરવનમાં પશ્ચિમ બંગાળ સરકાર અને સ્થાનિક સમુદાયો સાથે ભાગીદારી કરી હતી. બરાબર, તેના સંવર્ધન માટે ઘણા બધા પગલાઓ લેવામાં આવે છે. મેંગ્રુવ શું છે? મેંગ્રુવ આર ધી પ્લાન્ટ કમ્યુનિટીઝ અકોર્ડિંગ ટુ ધેર ઇન્ટરટાઇડલ ઝોન્સ અલોંગ ધી કોસ્ટ ઓફ ટ્રોપિકલ એન્ડ સબ ટ્રોપિકલ કન્ટ્રીઝ. તો જે દરિયા કિનારા અથવા તો જે નદીના અખાત જેવા વિસ્તારો છે, બરાબર, બેકવોટર્સ જેવા વિસ્તારો છે, ત્યાં તમને એક નદી તરફ અથવા તો જમીન તરફ ઝૂકેલા એક ખાસ પ્રકારના જે ઝાડ અથવા તો છોડવાઓ જોવા મળે છે તેને શું કહેવાય છે? ઇન્ટરટાઇડલ ઝોનમાં તેને શું કહેવાય? મેંગ્રુવ જંગલો કહેવાય છે. મેંગ્રુવ્સ ફોરેસ્ટ પરફોર્મ મલ્ટિપલ ઇકોલોજીકલ ફંક્શન સચ એઝ પ્રોડક્શન ઓફ વુડી ટ્રીઝ, પ્રોવિઝન ઓફ હેબિટેટ, ફૂડ એન્ડ સ્પાઉનિંગ ગ્રાઉન્ડ ટુ ફિનફિશ એન્ડ શેલફિશ. તો એ ઘણી બધી એક અલગ પ્રકારની બાયોડાયવર્સિટી ક્રિએટ કરે છે. જે છેલ્લો જે ફોરેસ્ટ રિપોર્ટ જાહેર થયો છે, બરાબર, ભારત સરકાર તરફથી 2020માં, તે અનુસાર સૌથી વધારે અને સૌથી મોટા મેંગ્રુવ જંગલો જો ભારતમાં કોઈ જગ્યાએ હોય તો એ વેસ્ટ બેંગોલમાં છે, બીજા નંબરે ગુજરાત છે, અને ત્રીજા નંબર આંદામાન અને નિકોબાર આઇલેન્ડ છે. બરાબર, ત્યારબાદ કેરેલા અને મહારાષ્ટ્ર જેવા પ્રદેશો છે. બરાબર, ગુજરાતમાં કેમ છે? કારણ કે ગુજરાતમાં જો ખંભાતનો અખાત છે, સુરતમાં ડુમ્મસ નજીક સાવલીનો દરિયા કિનારો છે જ્યાં તમને મેંગ્રુવ જંગલો જોવા મળે, કચ્છ નજીક મેંગ્રુવ જંગલો જોવા મળે છે. બરાબર, તો એને લીધે ગુજરાતનો બીજો ક્રમાંક છે. બરાબર, જે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ અનુસાર આ ડેટા આપણને મળેલો છે, જે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે. નેક્સ્ટ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, બરાબર, અને એ છે સુએઝ કેનાલ. છેલ્લા જો પહેલાં તો આપણે સમજવાનું છે કે સુએઝ કેનાલ શું છે, એનું મહત્વ શું છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ, અને કેમ છેલ્લા દિવસોમાં સુએઝ કેનાલ ચર્ચામાં છે. બરાબર, પિક્ચર પરથી તમને ખબર પડી ગઈ હશે કે કેમ આપણે એની ચર્ચા કરીએ છીએ. તો પહેલાં તો આપણે સમજી લઈએ કે સુએઝ કેનાલ એ દુનિયાનો એક બહુ મોટો અને અગત્યનો, સ્ટ્રેટેજિક કહી શકાય તેવો ટ્રેડ રૂટ છે, વ્યાપારિક રસ્તો છે, કે જ્યાંથી ઘણા બધા, બરાબર, હજારો મિલિયન ટનના જે કન્સાઇનમેન્ટ્સ હોય છે તે પસાર થાય છે. અને સુએઝ કેનાલ પર કોની ઓથોરિટી છે? ઇજિપ્ત નામના દેશની ઓથોરિટી છે. બરાબર, બીજી એક યુનિક વાત છે સુએઝ કેનાલ વિશે, કે સુએઝ કેનાલ એક કુદરતી કેનાલ નથી, કોઈ કુદરતી રસ્તો નથી, એ મેન મેડ રસ્તો બનાવવામાં આવ્યો છે માત્ર અને માત્ર વ્યાપાર માટે. અને એનું સ્ટ્રેટેજિક લોકેશન શું છે એ પણ આપણે સમજીશું. બરાબર, ચાલો, તો તાજેતરમાં ખરાબ હવામાનને કારણે થતી દુર્ઘટનાને કારણે એવરગ્રીન નામનું એક કાર્ગોશિપ, કાર્ગોશિપ એટલે શું કે જે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તે,
તો એવરગ્રીન નામનું મોટું કાર્ગો શિપ સુએઝ કેનાલની દક્ષિણ છેડે અટવાઈ ગયું હતું, બરાબર? તો પવનોની એટલા ભારે પવનો હતા કે એ જે જહાજ છે, જેમ સીધું જવું જોઈતું હતું, તે આ રીતે સ્ટક થઈ ગયું. અને ઓછું પાણીને લીધે, બરાબર, ઓછા પાણીને લીધે દલદલ જેવું જ્યાં હોય તો એ દલદલ જેવી જમીનમાં એ સ્ટક થઈ ગયું. અને એને લીધે શું થયું કે એની પાછળ જેટલા પણ જહાજ હતા, બરાબર, બટ ટુ વે રસ્તો છે, તો એ બંને જહાજો બંને તરફ બહુ મોટો ટ્રાફિક જામ થઈ ગયો લગભગ અઠવાડિયા જેવા દિવસ, અઠવાડિયા માટે, બરાબર. આ આંતરરાષ્ટ્રીય વેપારની મહત્વપૂર્ણ કેનાલના બંને કાંઠે જહાજોનો વિશાળ જામ પેદા કરી રહ્યો છે, બરાબર. લેટેસ્ટ ન્યૂઝ એ છે કે હવે આ બ્લોકેજ જે છે તે હટી ગયો છે, એટલે એવરગ્રીનને આજુબાજુથી જે જ્યાં સ્ટક થઈ ગયેલું ત્યાંથી માટી હટાવીને બહાર કાઢી લેવામાં આવ્યું છે, બરાબર. આને લીધે ટ્રેડનું ઘણું મોટું નુકસાન થયું છે. શું છે સુએઝ કેનાલ? સુએઝ કેનાલ એક કૃત્રિમ સમુદ્ર સ્તરનો જળમાર્ગ છે કે જે ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્ર, અથવા તો જેને આપણે રાતો સમુદ્ર કહીએ, બરાબર, રેડ સી અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે. તો ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્રને જોડવા ઇજિપ્તના સુએઝના ઇસ્તમસથી સમગ્ર ઉત્તરથી દક્ષિણ તરફ વહી રહ્યો છે. કેનાલ રશિયાથી, સોરી, એશિયાથી આફ્રિકન ખંડને અલગ પાડે છે, બરાબર. તો આ કેનાલથી એશિયા અને આફ્રિકા ખંડ અલગ પડે છે. તે યુરોપ અને ભારતીય તથા પશ્ચિમ પેસિફિક મહાસાગરની આસપાસ આવેલા ભૂમિ વચ્ચેનો ટૂંકા સમયનો દરિયાઈ માર્ગ પ્રદાન કરે છે, બરાબર. એક શોર્ટકટ છે જેથી આપણે વેસ્ટ ટુ ઈસ્ટ અથવા તો યુરોપથી એશિયા, આપણે જો કોઈ સામાન લાવો હોય તો આપણે શોર્ટકટમાં લાવી શકીએ. તે વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શિપિંગ લેન્સમાંથી એક છે, જે વોલ્યુમ દ્વારા 12% થી વધુ વિશ્વનો વ્યાપાર કરે છે. જે ટોટલ વિશ્વનો વ્યાપાર થાય છે તેના 12% થી વધારેના જે કન્સાઇનમેન્ટ છે તે ક્યાંથી પસાર થાય છે? સુએઝ કેનાલમાંથી પસાર થાય છે. તે પૂર્વ અને પશ્ચિમમાં મોકલવામાં આવતા તેલ અને કુદરતી ગેસ અને કાર્ગો માટે નિર્ણાયક કડી પૂરી પાડે છે. સુએઝ કેનાલ ઓથોરિટી, જેને SCA તરીકે ઓળખવામાં આવે છે, ના આંકડા મુજબ 2020માં લગભગ 19,000 જહાજો અથવા તો દરરોજ સરેરાશ 51.5 જહાજો કેનાલમાંથી 1.17 અબજ ટનનું ચોખ્ખો જથ્થો પસાર થયો હતો, બરાબર. જો વર્ષ દરમિયાન લગભગ 19,000 જહાજો પસાર થયા હતા. કેનાલ ઇજિપ્તની અર્થવ્યવસ્થા માટે આવકનો મોટો સ્ત્રોત છે. વર્ષ 2015માં ઇજિપ્તે સુએઝ કેનાલને વધુ વિસ્તૃત કરવાની યોજનાની ઘોષણા કરી હતી, જેનું લક્ષ્ય 2023 સુધીમાં દરરોજ નહેરનો ઉપયોગ કરી શકે એવા વેઇટિંગ સમયને ઘટાડવા અને વહાણોની સંખ્યાને બમણી કરવાનું છે, બરાબર. એટલે કે માની લો કે જ્યાં 19,000 જહાજો પસાર થતા હતા, ત્યાં હવે કેટલા જહાજો પસાર થશે? વર્ષ દરમિયાન લગભગ 38,000 જહાજો પસાર થઈ શકે તેવી યોજના છે. એની જે કેપેસિટી છે તે ડબલ કરવાની યોજના છે, બરાબર. ઇતિહાસ શું છે આનો? સુએઝ કેનાલ ખરેખર પ્રથમ નહેર છે જે ભૂમધ્ય સમુદ્રને, એટલે કે મેડિટેરેનિયન સીને સીધે સીધો રેડ સી સાથે જોડે છે. જુઓ, આ જે ગલ્ફ કન્ટ્રીઝ છે અહીંયા, બરાબર, અહીંયા તમને પાકિસ્તાન દેખાય છે, અને હજુ તમે પૂર્વમાં જાઓ તો અહીંયા ક્યાંય તમને, અહીંયા ક્યાંક તમને ભારત જોવા મળે, બરાબર. હવે થાય છે શું? આ જે બધા દેશો છે, એરિટ્રિયા, સુદાન અને ઇજિપ્ત, આ બધા આફ્રિકન દેશો છે અને આ બધા એશિયાના દેશો છે, બરાબર. તો આ જે સુએઝ કેનાલ છે એ પતલી કડી છે જે આફ્રિકા અને એશિયાને જુદી પાડે છે. મેન મેડ માર્ગ છે, બરાબર. હવે જો શું થશે જો આ રસ્તો નહીં હોય, એનાથી શું ફરક પડશે? આ રસ્તો નહીં હોવાથી જે જહાજો છે તે લોકોએ આખો આફ્રિકા ખંડ, જે અહીંયા અમારો જે કર્સર ફરે છે ત્યાં નજર રાખજો, આખો આફ્રિકા ખંડ ફરીને દક્ષિણ આફ્રિકા થઈને પછી અહીંયા અરેબિયન સીમાં આવવું પડે. તો આ જે રસ્તો છે તે બહુ લાંબો પણ છે અને મોંઘો પણ છે, બરાબર. જો તમારો સમય વધારે જાય તો ફ્યુલ વધારે જાય, જો ફ્યુલ વધારે જાય તો તમને મોંઘું પડે, જો મોંઘું પડે તો એ વ્યાપારિક દ્રષ્ટિએ જે જે વસ્તુઓને લઈને આવે છે તેની કિંમત કેવી થાય? વધી જાય. એટલે અલ્ટિમેટલી તમારી ઇકોનોમીમાં પણ એની સીધે સીધી અસર પડે એ નહીં થાય. સસ્તામાં શોર્ટકટમાં આવવું હોય એટલે માટે આ રસ્તો શરૂ કરવામાં આવ્યો છે, બરાબર. તો સુએઝ કેનાલ એ ખરેખર પ્રથમ નહેર છે જે ભૂમધ્ય સમુદ્રને સીધા લાલ સમુદ્ર સાથે જોડે છે. તે નવેમ્બર 1869માં, 1869માં નેવિગેશન માટે ખોલવામાં આવ્યું હતું. 150 વર્ષ જૂની આ નહેર તેના પ્રારંભિક વર્ષોમાં બ્રિટિશ અને ફ્રેન્ચ હિતો દ્વારા નિયંત્રિત હતી,
પરંતુ ઇજિપ્ત દ્વારા 1956માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું. અત્યારે એના પર કોની ઓથોરિટી છે? ઇજિપ્ત ગવર્મેન્ટની ઓથોરિટી છે. સુએઝ કટોકટી, મધ્ય પૂર્વમાં આંતરરાષ્ટ્રીય જળ સંકટ જુલાઈ 1956માં થયું હતું, જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમલ અબ્દેલ નાશેરે સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કરેલું. કેનાલ સુએઝ એ કેનાલ કંપનીની માલિકીની હતી, બરાબર? તો પહેલા સુએઝ કેનાલ કંપનીની માલિકીની હતી, જે ફ્રેન્ચ અને બ્રિટિશ હિતો દ્વારા નિયંત્રિત હતી. અને આજ સુધી આ કેનાલ 5 વાર સંપૂર્ણપણે બંધ થઈ છે. 8 વર્ષ સુધી ચાલ્યા પછી છેલ્લો સમય એનો સૌથી બહુ કટોકટી ભરેલો હતો. ત્યારબાદ જૂન 1975માં કેનાલ નેવિગેશન માટે ફરીવાર ખોલવામાં આવેલી, બરાબર? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, અને નકશાથી જો તમે એને યાદ રાખશો તો ઇઝીલી તમને યાદ રહી જશે, બરાબર? ઓથોરિટી કોની છે? ઇજિપ્તની ઓથોરિટી એના પર લાગે છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ આપણી જ્યુડિશિયલ સિસ્ટમને લઈને છે, અને એ બહુ અગત્યની નિમણૂક છે, અપોઇન્ટમેન્ટ છે. તો અપોઇન્ટમેન્ટના સેક્શનમાં તમારે યાદ રાખવાનું છે, અને એ છે ભારતના 48મા ચીફ જસ્ટિસ, બરાબર, મુખ્ય ન્યાયાધીશ ભારતીય સુપ્રીમ કોર્ટના. તો એના માટે જે હાલના જે ચીફ જસ્ટિસ છે એસ એ બોબડે, શરદ અરવિંદ બોબડે, તેમના દ્વારા એન વી રમણાના નામની ભલામણ કરવામાં આવી છે. હવે કઈ રીતે આ ભલામણ થઈ છે, શું પદ્ધતિ છે, આપણે જોઈશું. એ પહેલાં ખાલી અપોઇન્ટમેન્ટ શું છે તે યાદ રાખી લો. તો સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર ન્યાયાધીશ એન વી રમણાને ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ, હાલના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં સીજેઆઈ તરીકે ઓળખીએ છીએ, તેમના દ્વારા આગામી ટોચના ન્યાયાધીશ તરીકે એમનું નામની ભલામણ કરવામાં આવી છે. ન્યાયાધીશ રમણા 24 એપ્રિલ 2021થી ભારતના 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે, અને 26 ઓગસ્ટ 2022 સુધી, બરાબર, એટલે લગભગ 1.5 વર્ષનો એમનો કાર્યકાળ રહેશે. 26 ઓગસ્ટ 2022 સુધી તેઓ ભારતના સીજેઆઈ તરીકે સેવાઓ આપશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે સેવાઓ આપશે. સીજેઆઈની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંવિધાનના આર્ટિકલ એટલે કે અનુચ્છેદ 124ની કલમ 2 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો જો કલમ યાદ રાખવાની તમારે 124 અથવા તો 124(2), અને કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. જ્યાં સુધી સીજેઆઈનો સવાલ છે ત્યાં તો સીજેઆઈની સિમ્પલી નિમણૂક કેવી રીતના કરી દેવામાં આવે છે? તો જે આઉટગોઈંગ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે તે પોતાના જે સક્સેસર છે તેમની નામની ભલામણ રાષ્ટ્રપતિને કરતા જાય છે, બરાબર? તો જ્યાં સુધી સીજેઆઈનો સવાલ છે ત્યારે બહાર જતા સીજેઆઈ તેમના અનુગામીની ભલામણ કરે છે, એટલે પોતાના પછી સીજેઆઈ કોને બનાવવા જોઈએ એના નામની ભલામણ જનારા સીજેઆઈ કરતા જાય છે. જનરલી, ઇન જનરલ કેસીસ, જે સિનિયર મોસ્ટ ન્યાયાધીશ હશે સુપ્રીમ કોર્ટના એમના નામની ભલામણ કરવામાં આવશે, બરાબર? તો કેન્દ્રીય કાયદા પ્રધાન આ ભલામણ, બરાબર, તો કેન્દ્રીય કાયદા પ્રધાન આ ભલામણ વડાપ્રધાનને મોકલે છે, જે બદલામાં રાષ્ટ્રપતિને સલાહ આપે છે, બરાબર? તો ચેઇન શું રહેશે જુઓ, જે સીજેઆઈ છે તે કાયદા પ્રધાનને ભલામણ મોકલશે, કાયદા પ્રધાન વડાપ્રધાનને ભલામણ મોકલશે, અને વડાપ્રધાન એને કોને ફોરવર્ડ કરશે? રાષ્ટ્રપતિને અનુસાર સલાહ આપશે. બીજા ન્યાયાધીશોના કેસમાં સુપ્રીમ કોર્ટ 1993, તો એ કેસમાં સુપ્રીમ કોર્ટ એવો ચુકાદો આપેલો કે સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ ન્યાયાધીશની એકલા સીજેઆઈની કચેરીમાં નિમણૂક થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કરે છે, અને તેમાં કોર્ટના 4 અન્ય વરિષ્ઠ મોસ્ટ ન્યાયાધીશો સામેલ છે. તો જો આ સવાલ પણ આપણને જીપીએસસીની ક્લાસ 1-2ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો, બરાબર, આપણા એનાલિસિસમાં પણ આને કવર કરેલો છે. તો જ્યારે અન્ય ન્યાયાધીશો, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોની નિમણૂક કેવી રીતના થશે, અથવા તો હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ છે તેમની નિમણૂક કેવી રીતના થશે, તો એમની નિમણૂક કોલેજિયમ પદ્ધતિ દ્વારા કરવામાં આવશે. અને કોલેજિયમ પદ્ધતિ એટલે શું? કોલેજિયમ પદ્ધતિ ઇઝ નથિંગ બટ અ વન કમિટી, એક કમિટી છે. કોની બનેલી? જેના અધ્યક્ષ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અન્ય 4 વરિષ્ઠતમ ન્યાયાધીશોની બનેલી જે કમિટી છે તેને કોલેજિયમ કમિટી કહેવામાં આવશે. અને કોલેજિયમ કમિટી પોતાની રીતે એ ન્યાયાધીશોના નામની ભલામણ કરશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કરે છે, અને તેમાં કોર્ટના 4 અન્ય વરિષ્ઠ મોસ્ટ ન્યાયાધીશો સામેલ છે.
કોલેજિયમ સિસ્ટમ ન્યાયાધીશોની નિમણૂક અને સ્થાનાંતરની પ્રણાલી છે, જે સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા વિકસિત થઈ છે તથા સંસદના કાયદા દ્વારા અથવા બંધારણની જોગવાઈ દ્વારા નથી. બરાબર, એટલે બંધારણમાં એનો કોઈ ઉલ્લેખ નથી. તો કોલેજિયમ સિસ્ટમ ન્યાયાધીશોની નિમણૂક અને સ્થાનાંતરની પ્રણાલી છે, જે સુપ્રીમ કોર્ટ, બરાબર, તો જે જજીસ કેસ હતો તેના આધારે નક્કી થઈ છે, સંસદના કોઈ કાયદા દ્વારા કે બંધારણની જોગવાઈ છે નહીં. બરાબર, કે કઈ રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક થવી જોઈએ. TJI એટલે કે માસ્ટર ઓફ રોસ્ટર જે છે તેની વહીવટી શક્તિઓ શું છે? તો તેમની ન્યાયિક ભૂમિકા ઉપરાંત CJI કોર્ટના વહીવટી વડાની ભૂમિકા પણ નિભાવે છે. બરાબર, એમની ઉપર સુપ્રીમ કોર્ટમાં કોઈ નથી. બરાબર, હી ઇઝ ધી ટોપ મોસ્ટ પર્સનાલિટી ઇન ધી સુપ્રીમ કોર્ટ. તેમની વહીવટી ક્ષમતામાં મુખ્ય ન્યાયાધીશ ખાસ બેન્ચોને કેસ ફાળવવાના પૂર્વગ્રહનો ઉપયોગ કરે છે. હવે માની લો કે સુપ્રીમ કોર્ટમાં જ્યારે કોઈ કેસ આવે છે તો કયા ન્યાયાધીશને કયો કેસ ફાળવવાનો એની પસંદગી અથવા તો એનો અધિકાર કોની પાસે રહેલો છે? સુપ્રીમ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પાસે રહેલો છે. બરાબર, એટલે બની શકે કે કોઈ સુપ્રીમ કોર્ટના કોઈ કેસ એવા હોય કે જે કોઈ ન્યાયાધીશ જેને ફેવર કરી શકે, ને જો CJIને ખબર હોય તો CJI એ પ્રમાણે નિર્ણય લઈ શકે, એટલે આમાંથી જે નિર્ણય પર ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે. બરાબર, તો ચીફ જસ્ટિસ કેસની સુનાવણી કરશે એવા ન્યાયાધીશોની સંખ્યા પણ નક્કી કરે છે, એટલે કઈ બેન્ચમાં 5 કે 7 કે 4 કે 2 ન્યાયાધીશો હોવા જોઈએ તેની સંખ્યા પણ કોણ નક્કી કરે છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નક્કી કરે છે. તે ન્યાયાધીશોની પસંદગી કરીને પરિણામને પ્રભાવિત કરી શકે છે કે જે વિચારે છે કે તે કોઈ ચોક્કસ પરિણામને અનુકૂળ હશે. બરાબર, તો માની લો કે CJIને ઓલરેડી 4 જજીસ કોઈ મુદ્દા પર શું પ્રતિક્રિયા ધરાવે છે ખબર હોય. બરાબર, અને જો CJI એ પર્ટિક્યુલર પક્ષમાં કે વિપક્ષમાં જો નિર્ણય લાવવા માંગતા હોય તો એવા જ જજીસને એ કેસ આપશે. બરાબર, તો અહીંયાથી જે નિર્ણય પર સીધે સીધી પરિણામને પ્રભાવિત કરી શકે છે, પરિણામને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. આ પ્રકારની વહીવટી શક્તિઓનો ઉપયોગ સામૂહિક સંમતિ વિના અને કોઈ પણ નિશ્ચિત કારણોસર કરી શકાય છે. આ જે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી આપવામાં આવી છે એના માટે કોઈ નિશ્ચિત કારણની જરૂર નથી અથવા તો કોઈ સામૂહિક સંમતિની પણ જરૂર નથી. સુપ્રીમ CJIને લાગ્યું એ ખરું. બરાબર, અને હાલની ડેવલપમેન્ટ શું છે? તો 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની જે ઓફિસ છે તે CJI ઓફિસ તથા માહિતી કમિશનર જે RTI કમિશનર છે તેની ઓફિસ તે માહિતી અધિકાર એક્ટ 2005ના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. એટલે તમારે જે RTI હેઠળ જો કોઈ માહિતી મેળવવી હોય CJI વિશે તો તમે મેળવી શકો છો. 2019માં જ CJI દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે, સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે. બરાબર, તો આ થઈ આપણી CJI નવા નિમણૂક વિશેની વાત. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે કેપ ઓફ ગુડ હોપ. બરાબર, સુએઝ કેનાલ વાળો જે આપણે ટોપિક જોયો તે જ અંતર્ગત આપણે એના જે અપડેટેડ ન્યૂઝ છે તે જોવાના છે. તો સુએઝ કેનાલમાં જે તાજેતરનો અવરોધ હતો જે એવરગ્રીન, બરાબર, તો એ અવરોધને લીધે કેપ ઓફ ગુડ હોપ દ્વારા ફરીથી રીરૂટિંગ વહાણોના વિકલ્પની શોધ કરવામાં આવી છે. હવે જો આપણે જોયું કે જે આપણી સુએઝ કેનાલ હતી તે માનવ નિર્મિત એવી કેનાલ છે જે આફ્રિકા અને એશિયા ખંડને અલગ પાડે છે. બરાબર, તો આ તમારો આખો આફ્રિકા ખંડ અને આ થઈ ગયો તમારો એશિયા ખંડ. બરાબર, તો હવે જ્યારે અહીંયા બ્લોકેડ સર્જાયું છે ત્યારે વહાણોએ શું કરવું પડે છે કે જે યુરોપથી આવતા જે વહાણો છે એ લોકોએ સમગ્ર આફ્રિકા ખંડ ફરીને જવું પડશે. અને મેં તમને પહેલાં જ કીધું કે આ જે રસ્તો છે જે તમને બ્લુ લાઇન દેખાય છે તે ઓલરેડી ઘણો લાંબો છે અને લાંબો હોવાને કારણે ઘણો મોંઘો છે. બરાબર, ધ શોર્ટેસ્ટ શોર્ટકટ રિડ્યુસ ઇઝ ધ ડિસ્ટન્સ બાય 43%. જુઓ, આ રસ્તાથી જે તમારું ડિસ્ટન્સ છે તે 43% જેટલું કેવું થઈ જાય છે, ઘટી જાય છે. તો જ્યારે આફ્રિકાથી ફરીને જઈએ ત્યારે 11,300 નોટિકલ માઇલ્સ, બરાબર, અથવા તો 20,900 એટલે કે લગભગ 21,000 કિલોમીટર જેટલો સમય લાગે છે. અને સુએઝ કેનાલ દ્વારા એ જ અંતર 12,000 કિલોમીટરનું અથવા તો 6,400 નોટિકલ માઇલનું છે. 24 દિવસની જગ્યાએ 14 દિવસનો સમય લાગે છે જ્યારે સુએઝ કેનાલનો ઉપયોગ કરવામાં આવે છે ટ્રેડ માટે. બરાબર, તો આ જે વિસ્તાર છે તેને આપણે શું કહીએ છીએ, કેપ ઓફ ગુડ હોપ. તો આ રસ્તાને કેપ ઓફ ગુડ હોપ નામ આપવામાં આવેલું છે. તો સુએઝ કેનાલના તાજેતરના અવરોધને લીધે કેપ ઓફ ગુડ દ્વારા ફરીથી રીરૂટિંગ વહાણોના વિકલ્પની શોધ કરવામાં આવી છે. શું છે કેપ ઓફ ગુડ હોપ?
તો કેપ ઓફ ગુડ હોપ એ દક્ષિણ આફ્રિકાના કેપ પેનિન્સુલા એટલાન્ટિક કાંઠે એક ખડકાળ હેડલેન્ડ છે. હેડલેન્ડ એ જમીનનો એવો એક સાંકડો ટુકડો છે જે દરિયા કિનારેથી દરિયામાં વહે છે. કેપ ઓફ ગુડ હોપ માર્ગ એ પૂર્વી એશિયા અને યુરોપને આફ્રિકાના દક્ષિણ ભાગોમાં જોડે છે. બરાબર, તો જો ફરીથી ધ્યાન આપો, કેપ ઓફ ગુડ હોપ માર્ગ એ પૂર્વી એશિયા અને યુરોપને આફ્રિકાના દક્ષિણ ભાગો સાથે જોડે છે. એટલે એન્શિયન્ટ સમયમાં, જૂના સમયમાં વ્યાપાર અહીંયાથી જ થતો હતો. 1869માં સુએઝ કેનાલની શરૂઆતથી ભૂમધ્ય સમુદ્રથી હિન્દ મહાસાગર સુધીનો ટૂંકો માર્ગ પૂરો થયો. જે શોર્ટકટ હતો તે કમ્પ્લીટ થયો, જેના કારણે આફ્રિકાની આજુબાજુની લાંબી મુસાફરી અક્ષમ બની ગઈ. બરાબર, જ્યારે તમારી પાસે આટલો ઇઝી રૂટ હોય તો તમે આ પૂરેપૂરો આફ્રિકા ખંડને ફરવા માંગો નહીં. બરાબર, આફ્રિકા ખંડને તમે સીધો શું કરી દીધો, બાયપાસ કરી દીધો. સુએઝ નહેર માર્ગ કરતાં કેપ ઓફ ગુડ હોપ માર્ગ 8,900 કિલોમીટર લાંબો છે. આપણે જો 21,000 અને 12,000 કિલોમીટર, બરાબર, તો 8,900 કિલોમીટર લાંબો છે અને 2 અઠવાડિયાથી વધુનો સમય વધારે લાગે છે. બરાબર, તો એક સામાન્ય ગેરસમજ એ છે કે કેપ ઓફ ગુડ હોપ એ આફ્રિકાની દક્ષિણ દિશા છે, જ્યારે સમકાલીન ભૂગોળ એવું કહે છે કે પૂર્વ દક્ષિણ પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર કેપ અગુલહાઝ એ આફ્રિકાનો દક્ષિણ ભાગ છે. તો આજે આપણે નકશો જોયો, સાઉથ આફ્રિકા સાથે કેપ ઓફ ગુડ હોપને કોઈ લેવા દેવા નથી. બરાબર, આફ્રિકાનો જે અહીંયાનો ભાગ છે, બરાબર, આ જે વિસ્તાર છે, એટલે આ જે રસ્તો તમને દેખાય છે એનું નામ છે કેપ ઓફ ગુડ હોપ. બરાબર, હુફાળું પાણી અગુલા પ્રવાહ, એટલે કે જે હોટ વોટર અગુલા પ્રવાહ છે, કેપ અગુલાઝ અને કેપ પોઈન્ટ, કે જે કેપ ઓફ ગુડ હોપથી આજે 1.2 કિલોમીટર પૂર્વમાં છે, તેના વચ્ચે ઠંડા પાણીના બેનગીલા પ્રવાહને મળે છે. બરાબર, તો 3 પ્રવાહો અહીંયા કેપ ઓફ ગુડ હોપમાં ભેગા થાય છે. ઇતિહાસ શું છે, તો પોર્ટુગીઝ સંશોધનકાર બાર્ટોલોમ્યુ ડાયસ દ્વારા મૂળ કેપનું મૂળ નામ કેપ ઓફ સ્ટોમર્સ રાખવામાં આવ્યું હતું. પાછળથી આફ્રિકાના દક્ષિણ કાંઠેથી પસાર થતા કેપ સી રૂટ પર વધુ લોકોને આકર્ષિત કરવા તેનું નામ બદલીને કેપ ઓફ ગુડ હોપ રાખવામાં આવ્યું છે. યુરોપથી એશિયા જતા મુસાફરો માટે કેપ આશરે એક મહત્વપૂર્ણ બંદર અને માર્ગ નિર્દેશક બન્યો છે. બરાબર, તો એ બહુ સ્ટ્રેટેજિક લોકેશન પહેલાં હતું, હવે એનું એટલું સ્ટ્રેટેજિક લોકેશન નથી. બરાબર, આ વાત થઈ સુએઝ કેનાલના ઓપ્શનલ રૂટ માટેની. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે નિસાર, જોઈન્ટ અર્થ ઓબ્ઝર્વિંગ મિશન ઓફ નાસા અને ઇસરો. નાસા શું છે, યુએસએની સ્પેસ એજન્સી, ઇસરો શું છે, ભારતની સ્પેસ એજન્સી. તો આ બંને સાથે મળીને એક અર્થ ઓબ્ઝર્વિંગ મિશન સ્ટાર્ટ કરવાના છે સંયુક્ત રીતે, જેનું નામ આપવામાં આવ્યું છે નિસાર. તો નાસા અને ઇસરો નિસાર નામના એસયુવી કદના ઉપગ્રહ વિકસાવવા માટે એકબીજાનો સહયોગ કરી રહ્યા છે, જે ટેનિસ કોર્ટના અડધા કદના ક્ષેત્રમાં ગ્રહની સપાટીથી 0.4 ઇંચ જેટલી નાની ગતિને પણ શોધી કાઢશે. એટલે 0.4 ઇંચ જેટલું પણ જો હલનચલન થશે પૃથ્વીના રૂટમાં કે પૃથ્વી પર, તો એને પણ એ કેપ્ચર કરી શકશે. એટલું પ્રિસિશન સાથે નિસાર નામનો એક એસયુવી કદનો ઉપગ્રહ બનાવવાના છે. ઓબ્ઝર્વિંગ ઉપગ્રહ હશે, અર્થ ઓબ્ઝર્વિંગ ઉપગ્રહ હશે. આ સેટેલાઇટ 2022માં શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નજીકના ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉતારવામાં આવશે. બરાબર, તો જો ક્યારે લોન્ચ કરવામાં આવશે, 2022માં શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નજીકના ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉતારવામાં આવશે. નામ શું છે એનું, નિસાર નામ કેમ આપવામાં આવ્યું છે, તો નિસાર નામ નાસા, ઇસરો અને સાર માટેનું ટૂંકું નામ છે. બરાબર, નાસા, ઇસરો અને સાર. તો જુઓ, નાસાનો પહેલો શબ્દ તે એન, ઇસરોને પહેલો લેટર તે આઈ અને સાર. હવે સાર શું છે, તો સાર એ સિન્થેટિક એપર્ચર રડારનો ઉલ્લેખ કરે છે, જે નાસા પૃથ્વીની સપાટી પરના ફેરફારોને માપવા માટે ઉપયોગ કરશે. બરાબર, તો રડારને રિપ્રેઝેન્ટ કરવા માટે નિસાર નામ આપવામાં આવ્યું છે. તે ઉચ્ચ રિઝોલ્યુશન પિક્ચર્સ બનાવવા માટેની ટેકનોલોજીનો સંદર્ભ આપે છે. ચોકસાઈને કારણે રડાર વાદળો અને અંધકારમાં પણ પ્રવેશી શકે છે, જેનો અર્થ એ છે કે કોઈ પણ હવામાનમાં રાત દિવસ એનો ડેટા એકત્રિત કરી શકાશે. બરાબર, ઓલ વેધર રડાર છે, વરસાદ હશે, ગરમી હશે, દિવસ હશે કે રાત હશે, કોઈ પણ વેધરમાં એ રડાર પ્રિસિશન સાથેની ચોખ્ખી જે પિક્ચર્સ છે, ચોખ્ખી છબીઓ છે, એ કેપ્ચર કરીને પૃથ્વી પર મોકલી શકશે અને પછી પૃથ્વી પર એનું એનાલિસિસ કરવામાં આવશે.
કાર્ય શું રહેશે? તો તે ગ્રહને અભૂતપૂર્વ દ્રષ્ટિકોણ આપવા માટે પૃથ્વીની ભૂમિ, બરફની ચાદરો તથા દરિયાઈ બરફની તેના 3 વર્ષના મિશન દરમિયાન દર 12 દિવસે આખા વિશ્વને સ્કેન કરશે. જુઓ મિશનની અવધિ કેટલી રહેશે? 3 વર્ષ. અને દર 12 દિવસે સમગ્ર ગ્લોબને, આખી પૃથ્વીને સ્કેન કરવામાં આવશે. નાસાની ભૂમિકા શું હશે? તો નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા સેટેલાઇટ માટે એક રડાર પ્રદાન કરશે, ડેટા માટે ઉચ્ચ દરની કમ્યુનિકેશન સબસિસ્ટમ આપશે, જીપીએસના રિસીવરો અને પેલોડ ડેટા સિસ્ટમ પણ કોણ પૂરું કરશે? નાસા પૂરું કરશે, નાસા પ્રોવાઈડ કરશે. નિસાર નાસા દ્વારા શરૂ કરાયેલ અત્યાર સુધીના સૌથી મોટા રિફ્લેક્ટર એન્ટેનાથી પણ સજ્જ હશે, જેથી કરીને જે નેટવર્ક ઇશ્યુ આવે છે તે નેટવર્ક ઇશ્યુ આવે નહીં અને કમ્યુનિકેશન કેવું હશે વધારે સ્ટ્રોંગ બનશે. ઇસરોની ભૂમિકા શું હશે? તો ભારતીય અવકાશ અને સંશોધન સંગઠન એટલે કે ઇસરો સ્પેસક્રાફ્ટ બસ, બીજા પ્રકારના રડાર્સ જેને એસ બેન્ડ રડાર કહેવામાં આવે છે તે પૂરા કરશે, પ્રક્ષેપણ વાહન એટલે કે જે લોન્ચ વેહિકલ છે તે ભારતનું હશે અને એની સાથેની જે સંકળાયેલ પ્રક્ષેપણ સેવાઓ છે, જેટલી પણ લોજિસ્ટિકની સેવાઓ છે તે બધી કોણ પ્રોવાઈડ કરશે? ઇસરો પ્રોવાઈડ કરશે. એના પ્રાઇમરી ગોલ્સ છે તે કયા કયા છે? તો પૃથ્વીની સપાટીમાં સૂક્ષ્મ ફેરફારો જે થાય છે તેને ટ્રેક કરવા. આપણે જોયું ને કે 0.4 જેટલું પણ જો કંઈ સપાટીમાં હલનચલન થશે તો એને ટ્રેક કરી શકશે. નિકટવર્તી જ્વાળામુખી ફાટી નીકળવાના ચેતવણી છે. આપણે છેલ્લા લેક્ચર્સમાં ઘણા બધા જ્વાળામુખી વિશે જોયું, ઇન્ડોનેશિયાનો માઉન્ટ સિનાબંગ જ્વાળામુખી વિશે જોયું, ઇક્વાડોરના જ્વાળામુખી વિશે જોયું, બરાબર. આઇસલેન્ડમાં 800 વર્ષ જૂનો જે જ્વાળામુખી સક્રિય થયો છે તેના વિશે જોયું. તો આ ભવિષ્યમાં કઈ જગ્યાએ જ્વાળામુખી ફાટવાની શક્યતા છે તેનો પણ ચિતાર આપશે, તેની ઇન્ફોર્મેશન પણ આ ગ્રહ દ્વારા મળશે. ભૂગર્ભ જળના પુરવઠાને મોનિટર કરવામાં મદદ કરશે, જે ગ્રાઉન્ડ વોટર કઈ જગ્યાએ છે, કેટલું એનું સ્તર છે તે બધું જાણવામાં મદદ કરશે. બરફની ચાદરો કયા દરે પીગળી રહી છે તે રેટને મોનિટર કરવામાં પણ મદદ કરશે. લાભ કયા કયા થશે આપણને? તો નિસારનો ડાટા વૈશ્વિક સ્તરે લોકોને કુદરતી સંસાધનો અને જોખમોનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે, તેમજ વૈજ્ઞાનિકોને હવામાન પરિવર્તનની અસરો અને ગતિને વધુ સારી રીતે સમજવા માટે પણ માહિતી પ્રદાન કરી શકે છે. સ્થાનિક ફેરફારો બતાવવા માટે છબીઓ પૂરતી વિગતવાર અને પ્રાદેશિક વલણોને માપવા માટે પૂરતા પ્રમાણમાં વિસ્તૃત હશે. વર્ષો સુધી આ મિશન ચાલુ હોવાથી ડાટા જમીનની સપાટીના પરિવર્તનના કારણો અને પરિણામોની વધુ સારી સમજ માટે મંજૂરી આપશે. તે આપણા ગ્રહના સખત બાહ્ય સ્તરની આપણી સમજમાં પણ વધારો કરશે, જેને તેના લેયર્સ કહેવામાં આવે છે, બરાબર, પોપડા આપણે ગુજરાતીમાં કહીએ તો જે અલગ અલગ લેયર્સ છે એમાં વર્ષ દરમિયાન કઈ રીતના બદલાવ થાય છે એ બદલાવને કઈ રીતના સંરક્ષિત કરી શકીએ આપણે, તો આ બધી માહિતી પણ આપણને ખબર પડશે, બરાબર. તો આ વાત થઈ નિસાર સંયુક્ત વેન્ચર વિશેની, સંયુક્ત ઉપગ્રહ વિશેની, જે સંયુક્ત રીતે વિકસાવશે નાસા અને ઇસરો, જેમાં સિન્થેટિક એપર્ચર રડાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે ઓલ વેધર માહિતી આપણને પ્રોવાઈડ કરશે. એસ બેન્ડ રડાર શું છે જે નાસા ઇસરો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે? એસ બેન્ડ રડાર્સ એ 8 થી 15 સેમીની તરંગ લંબાઈ અને 2 થી 4 ગીગાહર્ટ્ઝની આવર્તન પર કાર્ય કરે છે, ફ્રિકવન્સી પર કાર્ય કરે છે. તરંગ લંબાઈ અને આવર્તનને કારણે એસ બેન્ડ રડાર સરળતાથી સહેલાઈથી ઓછી થતી નથી, બરાબર. તો એના આવર્તન એ ટાઈપના છે કે એને સરળતાથી તમે ઇન્ટરપ્ટ કરી શકો ને, એટલે તમને ડિસ્ટર્બન્સ જોવા મળશે નહીં. આ તેમને નજીકના અને દૂરના હવામાન નિરીક્ષણ માટે ઉપયોગી બનાવે છે, એકદમ પ્રિસિશન સાથે તમને માહિતી મળી શકે. રડારના આ બેન્ડની ખામી એ છે કે તેને પાવર કરવા માટે મોટી એન્ટેના ડીશ અને મોટી મોટરની જરૂર પડે છે, અને એસ બેન્ડની ડીશ માટે 25 ફૂટથી કદનું વધુનું હોવું અસામાન્ય નથી. એટલે આનાથી જે આપણો ઉપગ્રહ છે તે થોડો બલ્કી બની જશે. કેમ? કારણ કે આપણી જે એસ બેન્ડ રડાર છે તેને પાવર સોર્સ માટે એન્ટેનાની અને મોટરની જરૂર પડશે, તો એનાથી આપણું જે કદ છે તે થોડું વધી જશે. આ કોના દ્વારા પ્રોવાઈડ કરાવવામાં આવશે? ઇસરો દ્વારા પ્રોવાઈડ કરાવવામાં આવશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે હેલ્થનો જે ટોપિક છે, આરોગ્યનો જે વિષય છે તેને સમવર્તી સૂચિમાં લઈ લેવું એવું રેકમેન્ડેશન આપવામાં આવ્યું છે આપણા 15મા નાણાં પંચના અધ્યક્ષ દ્વારા. તો 15મા નાણાં પંચના અધ્યક્ષ એન સિંહે કહ્યું હતું, પૂરું નામ છે એન કે સિંહે કહ્યું હતું કે બંધારણ હેઠળ આરોગ્યને સમવર્તી સૂચિમાં ખસેડવું જોઈએ.
હાલમાં જે આરોગ્યનો સબ્જેક્ટ છે તે કોની હેઠળ છે, રાજ્ય સૂચિ હેઠળ છે, એટલે સ્ટેટ્સ એના પર નિયમો બનાવી શકે છે. તેમણે હેલ્થ કેર રોકાણોને સમર્પિત ડેવલપમેન્ટલ ફિનાન્સ ઇન્સ્ટિટ્યૂશન એટલે કે ડીએફઆઈની પણ તૈયારી કરવાની ભલામણ કરી છે. બરાબર, હવે આર્ગ્યુમેન્ટ શું છે કે હેલ્થને કોન્કરન્ટ લિસ્ટમાં એટલે કે સમવર્તી સૂચિમાં લઈ જવામાં આવે તો વધુ સુગમતા થશે કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોની વચ્ચે. તો એક સાથેની સૂચિમાં આરોગ્યને લાવવું, કેન્દ્રને નિયમનકારી ફેરફારો કરવા અને વધુ સારી રીતે આરોગ્ય સંભાળ પૂરી પાડવા તરફના તમામ હિસ્સેદારોની જવાબદારીને વધુ મજબૂત કરવા માટે રાહત આપશે. એટલે જ્યારે અત્યારે જો તમે જ્યારે પેન્ડેમિકમાં આપણે જોયું કે કેન્દ્ર સરકારના ઘણા બધા નિયમોને રાજ્ય સરકારો માનવા તૈયાર નથી, હેલ્થ ડિપાર્ટમેન્ટની જે ગાઈડલાઇન્સ છે તેને રાજ્ય સરકારો માનવા તૈયાર નથી. હવે કેન્દ્ર સરકાર અમુક હદથી વધીને નિયમો બનાવી શકે નહીં. બરાબર, કેમ? કારણ કે રાજ્ય હેલ્થ એ કોનો વિષય છે? રાજ્યોનો વિષય છે. બરાબર, જો કેન્દ્ર સરકાર નિયમો બનાવવા જાય તો એ સંઘીય ઢાંચાનું ઉલ્લંઘન કહેવાય. એટલા માટે કેન્દ્ર સરકાર વધારે નિયમો બનાવી નહીં શકે નહીં, વધારે કઠોરતાથી અથવા તો વધારે ઇફેક્ટિવ રીતે નિયમો બનાવી શકતી નથી. એક બહુ મોટી દલીલ કોવિડ પછી ઊભી થઈ છે કે જો કેન્દ્ર સરકાર પાસે સત્તા હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને વધારે એફિશિયન્ટ નિયમો બનાવી શકે, બુદ્ધિગમ્યકરણ અને બહુવિધ કાયદાઓની સુવ્યવસ્થિતતા મળી શકે. બરાબર, તો કાયદા નિયમો અને જે કાયદાઓ છે તે મશરૂમિંગ સંસ્થાઓનો ગુણાકાર છે. એટલે કે જે ઇફેક્ટિવ સંસ્થાઓ ક્યારે બને? જ્યારે આપણી પાસે કાયદા અને નિયમો ઇન પ્લેસ હોય ત્યારે. બરાબર, તો સહવર્તી સૂચિમાં આરોગ્યને જ્યારે લાવવામાં આવશે ત્યારે કાર્યોની એકરૂપતા સુનિશ્ચિત કરી શકાશે. બરાબર, રાજ્યો અને કેન્દ્ર વચ્ચે જે જોડાણ હશે તે ત્યારે જ બનશે. તો કેન્દ્ર સરકાર આરોગ્ય યોજનાઓ સાથે આવવા માટે તકનીકી રીતે વધુ સારી રીતે સજ્જ પણ છે, કારણ કે તેમાં જાહેર આરોગ્યના સંચાલનને સમર્પિત અનેક સંશોધન સંસ્થાઓ અને વિભાગોની સહાય મળશે. તો કેન્દ્ર સરકાર પાસે સ્વાભાવિક રીતે વધારે સારી ટેકનોલોજી હશે. બરાબર, અને એનો લાભ રાજ્ય સરકારોને મળવો જોઈએ. બીજી બાજુ રાજ્યો પાસે સ્વતંત્ર રીતે વ્યાપક જાહેર આરોગ્ય નીતિઓ ડિઝાઇન કરવા માટેની ટેકનિકલ સ્કિલ્સ નથી, અને એટલા માટે આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા રાજ્યો હેલ્થ સેક્ટરમાં અતિશય પછાત છે અને ઘણા બધા રાજ્યો હેલ્થ સેક્ટરમાં અતિશય આગળ છે. તો આ ખામી કેમ છે? કારણ કે હેલ્થ એ કોનો વિષય છે? રાજ્યોનો વિષય છે. આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ શિફ્ટિંગ ધી હેલ્થ ટુ ધી કોન્કરન્ટ લિસ્ટ કે ભાઈ એને સમવર્તી સૂચિમાં આરોગ્યને કેમ નહીં લઈ જવું જોઈએ, તો કે સ્વાસ્થ્યનો અધિકાર, બધા માટે સુલભ, સસ્તું અને પર્યાપ્ત આરોગ્ય સંભાળની જોગવાઈની બાંયધરી આપવા માટે તે જરૂરી અથવા પૂરતું નથી. બરાબર, તો ખાલી બંધારણમાં તમે કહી દીધું કે અમે લોકોને હેલ્થ કેર આપીશું એટલું પૂરતું નથી. બરાબર, ઓન ગ્રાઉન્ડ કામ જેટલું થવું જોઈએ એટલું હજુ સુધી થયું નથી. તો તદુપરાંત સ્વાસ્થ્યનો હક દલીલથી પહેલાંથી જ બંધારણની કલમ 21 દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે, જે જીવન અને સ્વતંત્રતાના રક્ષણની પણ બાંયધરી આપે છે. આ ઉપરાંત જેમ મેં તમને કીધું હતું કે આપણા સંઘીય માળખાને પડકાર ઊભો થશે, ફેડરલ માળખાને ભય ઊભો થશે એવું ઘણી બધી રાજ્ય સરકારોનું કહેવું છે. અત્યારે જ તમે જુઓ તો દિલ્હીની જે નવું બિલ લાવવામાં આવ્યું છે તેમાં ઘણા બધા વિપક્ષના માણસો એમ કહે છે કે ભાઈ સંઘીય ઢાંચા પર પ્રહાર છે, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પોતાની રીતે કામ કરવા દેતી નથી. બરાબર, તો એક દલીલ એ પણ છે કે રાજ્યમાંથી વધુ વિષયોને જો કેન્દ્રમાં સૂચિમાં લઈ જવામાં આવે અથવા તો સમવર્તી સૂચિમાં લઈ જવામાં આવે તો જે સબસિડિયારિટીનો જે સિદ્ધાંત છે આપણા કોન્સ્ટિટ્યુશનનો તે ધીરે ધીરે છૂટતો જશે અને એનાથી આપણી જે સંઘીય પ્રવૃત્તિ છે, પ્રકૃતિ છે આપણા બંધારણની, તેની એફિશિયન્સી કેવી થઈ જશે? નબળી પડે છે. બરાબર, તો એ વિપક્ષ એમાં જવા માંગતું નથી. ટ્રસ્ટ કોઓપરેટિવ ફેડરલિઝમ લાવવા માટે પણ વિરોધ છે કે કેન્દ્રએ તેની નીતિ ડિઝાઇન કરવા માટે દિશા નિર્દેશિત કરવી જોઈએ, જે રાજ્યોને તેમના બંધારણીય આદેશો પહોંચાડવામાં મદદ કરશે, જે બધાને પર્યાપ્ત, સુલભ અને સસ્તું આરોગ્ય સંભાળ પૂરો પાડવા માટે મદદ કરશે. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ કેન્દ્ર એક નીતિ બનાવવાની, રાજ્ય સરકારો પોતાની જરૂરિયાત અનુસાર એમાં અમેન્ડમેન્ટ કરીને પોતાની રીતે પોતાના રાજ્યમાં એ નીતિઓને લાગુ કરી શકે. એટલે બેસિક નીતિ કોણ બનાવશે? કેન્દ્ર સરકાર બનાવશે, રાજ્ય સરકારો એમાં યોગ્ય અમેન્ડમેન્ટ કરી શકશે. કેન્દ્ર સરકારે બેકઅપ કરવું જોઈએ એ નીતિઓને, એવું રાજ્ય સરકારોનું કહેવું છે. આ ઉપરાંત બીજી એક અગેન્સ્ટ માટેની દલીલ છે કે જો બધા જ વિષયોને જો ધીરે ધીરે તમે સમવર્તી સૂચિમાં કે કેન્દ્ર સૂચિમાં ખસેડતા જાઓ તો કેન્દ્ર સરકાર પાસે બોજો વધી જશે.
તો કેન્દ્રની પોતાની પાસે ઓલરેડી અતિશય જવાબદારીઓ છે જેના માટે તે સંસાધનો શોધવા માટે કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર પાસે ઓલરેડી પૂરતા રિસોર્સિસ નથી. વધુ વિષયોને કેન્દ્ર સૂચિમાં લઈ જવાથી રાજ્ય સરકાર તેની બંધારણીય ડ્યુટી નિભાવવામાં સક્ષમ નીવડી શકે નહીં, બરાબર. એની એફિશિયન્સી ઓછી થઈ જશે, એ પણ એક બહુ સોલિડ દલીલ છે. રાજ્યને પ્રોત્સાહિત કરવાની વાત કરવામાં આવી છે કે કેન્દ્ર રાજ્ય સરકારો પાસેથી ઓલરેડી જે 41% ટેક્સ આપે છે, બરાબર, તો કેન્દ્રએ રાજ્યોને જે કરવાનું છે તે કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે કેન્દ્રએ તેની જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના જે રિસોર્સિસ છે તેની પાસેથી બેસ્ટ કામ લેવું જોઈએ. આરોગ્ય રાજ્યનો વિષય હોવાને કારણે કેન્દ્રને રચનાત્મક ટેકો આપતો નથી. એટલે ઘણીવાર કેવું થાય કે વિપક્ષની જ્યારે સરકાર હોય કોઈ રાજ્યમાં, તો કેન્દ્ર સરકાર ત્યાં હેલ્થકેરને સક્ષમ બનાવવા માટે બહુ ધ્યાન આપે નહીં, બરાબર. તો એવું પોલિટિકલ બેકગ્રાઉન્ડથી ઉપર ઉઠીને, પોલિટિકલ બાઉન્ડ્રીઝથી ઉપર ઉઠીને દેશના હેલ્થકેર માટે કામ કરવું જોઈએ. નીતિ આયોગનું આરોગ્ય સૂચકાંક, વીમા આધારિત કાર્યક્રમ, આયુષ્યમાન ભારત દ્વારા આર્થિક સહાય, આરોગ્ય સંભાળ પ્રદાતાઓ માટેના નિયમનકારી વાતાવરણમાં સુધારા અને તબીબી શિક્ષણ આવા ટેકાના ઉદાહરણો છે જે રાજ્યોને યોગ્ય દિશામાં ધકેલી શકે છે. હવે જો આયુષ્યમાન ભારત એવી સ્કીમ છે કે જેનાથી ગરીબોને ઇન્સ્યોરન્સ મળે છે, વેસ્ટ બેંગોલમાં કેમ કે મમતા બેનર્જીને અને નરેન્દ્ર મોદીને બનતું નથી એટલે વેસ્ટ બેંગોલમાં આયુષ્યમાન ભારત લાગુ કરવામાં આવી નથી, બરાબર. તો એ અધિકાર સ્ટેટ પાસે રહેલો છે કે કેન્દ્રની નીતિઓને, આરોગ્યની કેન્દ્ર વિષયક નીતિઓને પોતાના રાજ્યમાં લાગુ કરવી કે નહીં, બરાબર. શું છે સમવર્તી સૂચિ? તો બંધારણની 7મી સૂચિની 3 સૂચિમાં ધારાસભ્ય સત્તાના વિષય મુજબનું વિતરણ આપવામાં આવ્યું છે. સૂચિ 1 એ સંઘની સૂચિ, સૂચિ 2 એ રાજ્યની સૂચિ અને સૂચિ 3 એ એકીકૃત સૂચિ એટલે કે સમવર્તી સૂચિ. તમે તમારા પોલિટી સબ્જેક્ટમાં ઓલરેડી આ ટોપિક ભણી ગયા છો. બંને એટલે કે સંસદ અને રાજ્યની વિધાનસભા જેના પર નિયમો બનાવી શકે તેવા વિષયોને સમકાલીન સૂચિમાં મૂકવામાં આવ્યા છે. તેમાં તે બધી બાબતો સામેલ છે જેના પર દેશભરમાં કાયદાની એકરૂપતા ઈચ્છનીય છે, પરંતુ એ જરૂરી નથી કે એમાં બંનેના વ્યૂઝ સરખા જ હોય રાજ્ય અને કેન્દ્રના. રાજ્ય સરકારો પોતાની રીતે એમાં અમેન્ડમેન્ટ કરી શકે છે. જોકે રાજ્ય કાયદો એ જ હદ સુધી કાર્ય કરે છે કે તે કેન્દ્રીય કાયદા સાથે વિરોધાભાસી નથી, બરાબર. રાજ્ય પોતાના રિજનલ આસ્પેક્ટ એમાં ઉમેરી શકે, પણ કેન્દ્રીય કાયદાનો જે સોલ છે તે તો જળવાવું જ જોઈએ. અમુક સમયે કેન્દ્રીય કાયદાની ખૂબ જ હાજરી કાયદો ઘડવાની રાજ્યની ક્ષમતાને નકારી કાઢે છે. આ સૂચિમાં હાલમાં ગુનાહિત કાયદો અને કાર્યવાહી, નાગરિક કાર્યવાહી, લગ્ન અને છૂટાછેડા, વસ્તી નિયંત્રણ અને કૌટુંબિક યોજના, વીજળી, મજૂર કલ્યાણ, આર્થિક અને સામાજિક આયોજન, દવાઓ અને અખબારો, પુસ્તકો અને છાપકાન પ્રેસ જેવા 52 વિષયો છે. જે પહેલાં કેટલા હતા? 47 વિષયો હતા સમવર્તી સૂચિમાં, હાલમાં 52 વિષયો છે. 1976ના 42માં સુધારા કાયદાએ 5 વિષયોને રાજ્ય સૂચિમાંથી સમકાલીન સૂચિમાં સ્થાનાંતરિત કર્યા, એટલે કે શિક્ષણ, જંગલો, વજન અને પગલાં, જંગલી પ્રાણીઓ અને પ્રાણીઓ પક્ષીઓનું રક્ષણ તથા ન્યાય વહીવટને કોન્કરન્ટ લિસ્ટમાં મૂવ કરવામાં આવ્યા છે, બરાબર. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. હાલમાં કોન્કરન્ટ લિસ્ટમાં 52 ટોપિક્સ છે, 52 વિષયો છે. હા, તો તમારો આજનો લેક્ચર, આઈ હોપ તમને દરેકને સમજ પડી છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.